નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોવાના છીએ કે ધોરણ પ્રથમ સત્ર નિદાન કસોટી બે હજાર એકવીસ વિષય સામાજિક વિજ્ઞાન છે તારીખ આજની છે અઢાર ત્રણ બે હજાર એકવીસ અને કુલ ગુણ પચીસ છે તમને બે થી ત્રણ બે થી પાંચ એટલે કે ત્રણ કલાકનો સમય આપવામાં આવે છે એટલે કે ધોરણ છનું નું વિષય સામાજિક વિજ્ઞાનનો આપણે આ વિડિયોમાં જે પેપર છે એનો સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે તે વિડિયો પૂરી પૂરો જોજો શરૂઆત કરીએ આપણે પ્રશ્નપત્રની પ્રશ્ન 1 છે કે અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે તો જોઈએ પહેલો છે કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે તો અશોકના બીજો માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો તો કૂતરો ત્રીજું હડપ્પા પાકિસ્તાનમાં કયા જિલ્લામાં આવેલું છે તો કુશીનારા કપિલ વસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા તો શુદ્ધોધન ચાણક્ય કયા ગોત્રના હતા તો કૌટિલ્ય ગોત્રના કયો યુગ ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ હતો તો ગુપ્ત યુગ જોઈએ આગળ સૌથી શ્રેષ્ઠ સિક્કા કયા સમયના જોવા મળે છે તો ગુપ્ત યુગના બંગાળમાં કઈ વિદ્યાપીઠ આવેલી છે તો વિક્રમશીલા બ આપેલા યોગ્ય શબ્દ પસંદ કરી છે છે ઇતિહાસ માનવ સમાજના ખાજીગ્યાની માહિતી આપે છે તો ભૂતકાળની બીજું આદિમાનવ ખાલી જગ્યાની આસપાસ ધાન્ય ઉગાડતા હતા તો પથ્થરની આસપાસ કાલીંગબંગના ખાલી જગ્યાના ઓજારોનું નિર્માણ થતું હતું તો અંબાના

પ્રશ્ન બીજો અ નીચેના વિધાનોમાંથી કરા વિધાનો સામે ખરાની નિશાની અને ખોટા વિધાનો સામે ખોટા નિશાની કરવાની છે તો જોઈએ પહેલું છે નારદ નારા સ્મૃતિનો સમાવેશ કાયદા ગ્રંથમાં થાય છે વિધાન કેવું છે સાચું છે ગુપ્ત સમયમાં હિન્દી ભાષાનો રાજભાષાનું સ્થાન મળ્યું હતું તો વિધાન કેવું છે ખોટું છે સમ્રાટ અશોકના પિતાનું નામ બિંદુસાર હતું તો વિધાન કેવું છે સાચું છે ગૌતમ બુદ્ધે આગમ ગ્રંથોની રચના કરી વિધાન કેવું છે ખોટું છે ગાંધાર મહાજન પદની રાજધાનીનું સ્થળ હતું તો વિધાન કેવું છે ખોટું છે હડપ્પી સભ્યતાના મકાનો એક અને બે માળના હતા વિધાન કેવું છે સાચી વાત છે મહેરગઢના લોકો ગોળાકાર ઘરોમાં રહેતા હતા વિધાન કેવું છે ખોટું છે ઇન્ડિયા શબ્દ ભારત પરથી ઉતરી આવે છે વિધાન કેવું છે ખોટું છે હવે જે પ્રશ્ન નંબર બીજા નંબર વિભાગ અ ને અને બ વિભાગની સામે સાચો જોડકા જોડવાના છે તો જોઈએ વિભાગ અને બ પહેલો આવશે ઇન્ડસ તો શું આવશે સિંધુ જે અહીંયા જોડેલું છે મગધ તો રાજગુરુ આવશે અર્થશાસ્ત્ર ચાણક્ય અયોધ્યા તો સાકેત ને વલ્લભી તો ગુજરાત હવે જોઈએ પ્રશ્ન ઉત્તર આપવાના છે પહેલો છે ભરત નામના માનવ સમૂહે ભારતમાં કઈ જગ્યાએ વસવાટ કર્યો હતો તો ભરત નામના માનવ સમૂહે ભારતમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં વસવાટ કર્યો હતો બીજો પ્રશ્ન આદિમાનવ ધાન્ય ઉગાડવા માટે શેનો ઉપયોગ કરતો હતો તો આદિમાનવ ધાન્ય ઉગાડવા માટે પથ્થરનો ઉપયોગ કરતો હતો આગળ જોઈએ હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે તો હડપ્પા પાકિસ્તાનમાં રાવી નદીના કિનારે આવેલું છે સત્તા માટે કયા કયા રાજતંત્ર વચ્ચે હરીફાઈ થઈ હતી સત્તા માટે મગધ કૌશલ વસ્ત્ર અને અવંતી રાજ્યો તંત્ર વચ્ચે હરીફાઈ થઈ હતી વર્ધમાનની પત્નીનું અને પુત્રીનું નામ શું હતું તો વર્ધમાનની પત્નીનું નામ હતું યશોદા અને પુત્રીનું નામ હતું પ્રિયદર્શની આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ કઈ લિપિમાં વિકસી છે તો આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાં વિકસી છે પ્રશ્ન ગુપ્ત પદ્ધતિઓ જોવા મળે છે તો ગુપ્ત શાસનમાં વાર્ષિક ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક આ ત્રણ વિશિષ્ટ ખેત પદ્ધતિઓ જોવા મળે છે પ્રશ્ન નંબર આઠ પ્રાચીન સમયમાં ભારતમાં કયા કયા પાકોની ખેતી થતી હતી તો પ્રાચીન સમયમાં ભારતમાં ઘઉં જવ ડાંગર જુવાર બાજરી તલ અને વટણાજી જેવી પાકોની ખેતી થતી હતી નવમો પ્રશ્ન

મનુષ્યો અને પ્રાણીઓનો હાડકો પ્રવાસ વર્ણન વગેરે ઇતિહાસ માટે જાણવા માટેનો સ્ત્રોતો છે જોઈએ બીજો હડપ્પી સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપવાનો છે તો તો જોઈએ જવાબ હડપ્પી નગરના રસ્તાઓ સગવડતાવાળા હતા શહેરના મુખ્ય બે રાજમાર્ગોમાં એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જાય અહીં મુખ્ય માર્ગોની સામંતરે સામાતરે શેરીઓ આવેલી હતી રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા આખું નગર ચોરસ અને લંબચોરસ વિભાગમાં વહેંચાઈ જાય એ રીતે રસ્તા અને શેરીઓનું આયોજન કરવામાં આવ્યું હતું જાહેર રસ્તાઓની રાશિ પ્રકાશની વ્યવસ્થા હતી ત્રીજો ગૌતમ બુદ્ધના મતે ચાર આર્ય સત્ય કયા કયા છે પહેલું છે સંસાર દુઃખમય છે બીજું દુઃખનું કારણ તૃષ્ણા છે ત્રીજું દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે ચોથો જોઈએ પ્રશ્ન સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયું હતું તો સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય ઉત્તરમાં પેશાવરથી લઈને છેક કદહાર સુધી હતું પૂર્વમાં બંગાળ અને પશ્ચિમ ભારતમાં સૌરાષ્ટ્ર સુધી અને દક્ષિણ ભારતમાં કોકણ મહારાષ્ટ્ર અને જોઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર સાત આઠ વાક્યમાં લખવાનું છે પહેલો છે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કયા કારણોસર થયું હતું તો જોઈએનો જવાબ કલિંગના યુદ્ધના પરિણામો જોઈને સમ્રાટ અશોકના હૃદયમાં અંત્યંત દુઃખ થયું તેનો વિજયનો આનંદ ઉડી ગયો તેના મનની શાંતિ ચાલી ગઈ અનેક રાતો તે ઊંઘ્યો ઊંઘી શક્યો નહીં તેણે ઘણો સંતાપ અને પ્રચાતાપ થયો તેને સમજાવ્યું કે યુદ્ધમાં મળેલો વિજય એ સાચો વિજય નથી આટલા બધા માણસોને મારીને મેં શું મેળવ્યું લાખો સ્ત્રીઓ અને બાળકોના નિશાસાદને એ સમયે બૌદ્ધ સાધુ ઉપગુપ્ત સમ્રાટ અશોકને સત્ય અહિંસાને કરુણા અને સદાચારનો ઉપદેશ આપ્યો એ ઉપદેશથી તેને અપાર શાંતિ મળી પરિણામે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું છે જોઈએ પ્રશ્ન બીજો પ્રાચીન ભારતની ચિત્રકલા વિશે જણાવો તો જોઈએનો જવાબ ભારતમાં સૌથી જૂનો પાંચસો કરતા વધારે આદિમાનવનો ચિત્રો મધ્યપ્રદેશના ભીમબેટકામાં આવેલા છે આવે છે આ સિવાય અજંતા ઇલોરાની અમરાવતીની અને બાઘની ગુફાઓમાંથી મોટી સંખ્યામાં ચિત્રો મળી આવે છે અજંતા ઇલોરાનો જગત વિખ્યાત ચિત્રોમાં બુદ્ધની જાતક કથાઓને અને બુદ્ધની સાધનાને વ્યક્ત કરવામાં આવી છે પગમાં પાણીનું વિશ્વ વિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ગણું છે ત્રીજું જોઈએ સિંધુ ખીણની સંસ્કૃતિના નગરોનો મકાનમાં કઈ કઈ વિશેષતા હતી જોઈએ જવાબ એક નદીના પૂરથી બચવા માટે લોકો પોતાના મકાનો ઊંચા ઓટલા પર મારતા બીજું શ્રીમંતોના મકાનો બે માળના હતા ત્રીજું મકાનો દરવાજા મુખ્ય રસ્તા પર પડતા પડવાને બદલે નાની શેરીઓમાં પડતા ચોથું દરેક મકાનમાં પાણીનો કુવો સ્નાનાગૃહ ગંદા પાણીના નિકાલ માટે ગટરો રસોડું શૌચાલય વગેરેની આધુનિક અને સુંદર વ્યવસ્થા હતી ખરેખર આ સંસ્કૃતિના નગરો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગરો હતા પ્રશ્ન છ જોઈએ ટૂંકમાં લખવાનું છે પહેલું પહેલું જોઈએ ટાળપત્રો અને ભોજપત્રો પહેલું જોઈએ ટાળપત્રો તો તાળપત્રો એટલે તાળ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્પત્રો પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાળપત્રો અને ભોજપત્રોનો ઉપયોગ કરતો હતો તે હસ્પત્રો કહેવાય છે ભોજપત્રો એટલે કે હિમાલયના થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્ત હસ્તપત્રો તાળપત્રો અને ભોજપત્રો જેવી હસ્તપત્રોમાંથી આપણને પ્રાચીન સમયની ભાષ્ય અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે તેમાં ધાર્મિક રીતિ રિવાજો સામાજિક માન્યતાઓ રાજાઓની જીવનશૈલી વિજ્ઞાન શિક્ષણ દવાઓ અને પ્રાણીઓ વિશે માહિતી મળે છે હસ્તપત્રો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે તેમાં સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે કવિતા નાટકો વાર્તાઓ અને મહાકાવ્યો પણ ટાળપત્રો અને ભોજપત્રો પર લખાયેલો મળી આવે છે જોઈએ બીજો ગણરાજ્યો શાસન વ્યવસ્થા તો જોઈએ પહેલો ગણરાજ્યો વહીવટ સભા કરતી હતી વહીવટની બધી સત્તા સભાના સભ્યો ભોગવતા બીજો સભાના સભ્ય તરીકે વૃદ્ધો અને યુવાનોને પસંદ કરવામાં આવતા તે જો ગણરાજ્યમાં દરેક સભ્ય રાજા ગણાતો દરેક સભ્ય ચોક્કસ સમય સુધી સભાનો સભ્ય પત ભગવાતો ચોથું સભાનું સ્થળ સંથાગાર તરીકે ઓળખાતું પાંચમુ ગણરાજ્યોનો વય રાજ્ય વહીવટ કરવા માટે સભા ચૂંટણી દ્વારા પ્રમુખનો પસંદગી કરતી હતી છઠ્ઠું સભ્યોની એક કાયગર વાહક સમિતિ પ્રમુખની રાજ્યવહેટીમાં મદદ કરતી સાતમું સભામાં રાજ્ય વહીવટ સંરક્ષણ યુદ્ધ સંધિ જેવા મહત્ત્વના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવતી અને બહુમતી કે સર્વાનુમતિનો નિર્ણય લેવામાં આવતો હતો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ પેપર છે સંપૂર્ણપણે પૂરું કરીએ છીએ જો તમને વિડીયો ગમે તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો નહીં છેલ્લે ચેનલ નવા હોય છે સબસ્ક્રાઈબ ન કરવી હોય સસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી બીજી વાત એ મિત્રો કે આ જે પેપર છે એક મોડલ પેપર છે જે તમારે આ આજની પરીક્ષા માટે તમે ઉપયોગ થઈ પડશે જો તમને વિડિયો ગમે તો લાઇક કરો કોમેન્ટ તો જરૂર કરવાની છે અને વિડિયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક દરેક મિત્રો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત